નમસ્કાર, જેએસ ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠાની. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં વરસાદ ખેંચાતા અમીરગઢ તાલુકાના ખેડૂતોનો જીવ અધ્ધર તાલે. સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર હાહાકાર મચાવી રહ્યો છે, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ખેડૂતો માટે અષાઢ મહિનો એક નવું વર્ષ કહી શકાય, કારણ કે અષાઢ મહિનાના જે ખેડૂતો ઉપર આવેલા ખેતરો 12 મહિનાની મુદત માટે એટલે કે અષાઢ મહિને પૂર્ણ કહેવાય છે અને અષાઢ મહિનાથી જ વરસાદ શરૂ કરાતો હોય છે. પરંતુ અષાઢ મહિના 15 દિવસ વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ અધ્ધર તળિયે ચોંટી ગયા હતા. સતત પડી રહેલા ગરમીને કારણે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. બીજી તરફ વરસાદ પણ લાંબો સમય લેતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જગતના તાત ઉપર જાણે કુદરત કેર વર્તાવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ઉનાળામાં તેમજ શિયાળામાં કમોસમી વરસાદના કારણે કેટલાક ખેડૂતોના પાકોમાં મોટું નુકસાન જોવા મળ્યું હતું, તો બીજી તરફ તીડના આક્રમણે ખેડૂતોને ઊંઘોડાડી દીધી હતી. અત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અમીરગઢ તાલુકો એક અંતરિયાળ વિસ્તાર કહેવાય છે. ઘણા ખેડૂતો વરસાદ ઉપર જ આધાર હોય છે, પરંતુ વરસાદ ખેંચાતા એમનો પણ જીવ અધ્ધર તારે ચોંટી ગયો છે. હાલના સમયમાં કૂવા તેમજ બોરવેલ પાણી ઊંડા જતા, જે પહેલા 8 કલાકના સમયમાં પાણી આવતું હતું, અત્યારે પાણી ઊંડા જવાના કારણે પૂરતો સમય પાણી નથી ચાલતું, જેને લઈ મોટા પાયે ખેડૂતોએ ખેતી કરેલી ખેતીને નુકસાન થવાની ભીતિ ક્યાંક સર્જાઈ રહી છે. ઘણા વિસ્તારમાં લોકોને પીવાના પાણીના પણ ફાંફા મારવા પડે છે. જો આગામી સમયમાં વરસાદ વિલંબ કરશે તો લોકોની પરિસ્થિતિ વધુ વિકટ બને તેમ છે. અશોક રાણાવાસિયા, ZS TV. નમસ્કાર. આ વર્ષે ખેડૂતોની બહુ જ ભયાનક ખરાબ પરિસ્થિતિ છે, કેમ કે ખેડૂતોએ મોંઘા ભાવના બીજવારા, મોંઘા ભાવની દવા, મોંઘા ભાવનું ખાતર લઈ અને જે જમીનમાં નાખ્યું છે વરસાદના વિશ્વાસથી, પરંતુ વરસાદ ખેંચાવાથી બધા ખેડૂતોનું જે બીજ ખેતરમાં નાખ્યું છે એ બધું ખરાબ થઈ ગયું છે. બીજો નવો બીજ આવવાની ખેડૂતોમાં શક્તિ રહી નથી. પોઝિશન એટલી ખરાબ છે અને જો 2-5 દિવસ વરસાદ નહીં આવે તો હમણાં જે ખેડૂતોની પોઝિશન છે એનાથી ડબલ પોઝિશન ખરાબ થઈ ગઈ એવું લાગી રહ્યું છે. ખેડૂતો બિચારા સુખી દુઃખી ઉધાર ગમે ત્યાંથી રખડી અને ખાતરના ભીગાવર લઈ ગયા છે અને આ પોઝિશનમાં વરસાદ ખેંચાવાથી ખેડૂતોની મરવાનો વારો આવે છે. ખેડૂતો માટે સરકાર બી કંઈ વિચારે અને ખેડૂતો તો મરવાના છે, એમાં કોઈ મિનમેક નથી. વરસાદ નહીં આવે તો ખેડૂતો મરવાના છે અને બીજા નંબરમાં ખેડૂતો મરશે, સાથે સાથે વરસાદ નહીં આવવાથી જે પાણી પીવાનું પાણી છે એ પણ પૂરું થવા આવ્યું છે. પાણી પીવાનું પાણી છે એના માટે બી મુશ્કેલી ઊભી થવાની છે. માટે ભગવાનને આપણે એ જ અરજ કરીએ કે ગમે તેમ કરી તાત્કાલિક વરસાદ આવે અને લોકોનો ખેડૂતોનો જીવ જે અધર તાળવી છે આજની તારીખમાં, જે આકાશ તરફ મોઢું વાળીને જે ખેડૂતો બેઠા છે એમની બિચારાની પોઝિશન સુધરે અને ખેડૂતોની જિંદગી બચી જાય. આ વરસાદ એક વરસાદનું ઝાપટું થયું, એમાં અમુક ખેડૂતોએ નાનું થોડું ઘણું વાવેતર કરી નાખ્યું છે વરસાદના ભરોસે અને કુવાના તળ પણ ઊંડા ગયા. પાણી 2.5 કલાક જેવા ચાલે છે, પણ આ પાણી પણ ઊંડા જવાને કારણે આ લાઇટને તકલીફ છે. કલાક કલાક પાઈને અમે થોડું પિયત કરીએ છીએ, એમાં પણ દિવસનો લાઇટ આવતો નથી અને રાતના જીવ જંતુઓનો ભય રહે છે. રાતનો લાઇટ ગમે ત્યારે લાઇટ જ 8 કલાક રાતે જ આપે છે, દિવસનો તો ક્યારે પણ આપતા નથી અને ઉપરના અધિકારીઓ એસીમાં બેસીને જવાબ આપે છે કે આ લાઇટ અત્યારે ફોલ્ટમાં છે. કોઈ પણ જરાક પણ થોડો ઘણો પવન આવે તો કે લાઇટ ફોલ્ટમાં ગયો, બસ એક જ આ લોકો જોડે એક જ જવાબ છે કે ફોલ્ટ 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 સિવાય કોઈ જવાબ નથી. જો તત્વારે આનો નિકાલ નહીં આવે તો અમે ઉપર રજૂઆત કરશું અને મુખ્યમંત્રીના ઓનલાઈન કાર્યક્રમ ઉપર